गुड मॉर्निंग, वेलकम और वेलकम बैक टू द चैनल। आई होप तुम बधा एकदम फर्स्ट क्लास छो। हूँ एकदम फाइन छू। कॉमेंट सेक्शन छे तमारो ज छे, कॉमेंट करजो कि तमारो नवरात्रिनो पहेलो दिवस केवो गयो, तमे मजामां छो के नहीं, हालचाल केवा छे, बधुं नीचे कॉमेंटमां कॉमेंट करी शको छो, जेथी हूँ वाँची शकूँ अने मने पण खबर पड़े कि मने जोवावाळा लोको मजामां छे के नहीं। अने आ नवरात्रि आवे ने एटले आखी सिस्टम आपणी हली जाय। सूवानी सिस्टम, उठवानी सिस्टम, जमवानी सिस्टम आખું તહેસ નહેસ થઈ જાય। જેમ કે મારી જોડે થયું, સાડા ચાર વાગતા હું ઊંઘ્યો અને કંઈક 11:30 વાગતા ઉઠ્યો, એટલે હવે જમવાનું બી સીધું બપોરે, ફરી ઊંઘવાનું બી મોડું। બાય ધ વે એ બધું ચાલ્યા કરે, અત્યારે મેં પાર્થને ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે, હવે એના ઘરે જઈશ, કેમ કે કાલ રાતની જેમ મારે એડિટિંગ કરવા નહીં બેસવું રાત્રે, કેમ કે અત્યારે બપોરે ટાઈમ છે, તો અત્યારે બપોરે જ હું પ્રીવિયસ બ્લોગનું એડિટિંગ જે કરવાનું હોય એ હું કરી લઈશ। તો અત્યારે જઉં છું અને એના ઘરે ઉઠાડીશ, સિસ્ટમ લઉં અને એડિટિંગ કરવા બેસી જાઉં। તો હું ભાગતો પાર્થના ઘેર ગયો હતો અને ભાગતો આવી ગયો, એમાં શ્વાસ ચડી ગયો। હવે હું એડિટિંગ કરવા બેસીશ, કેમ કે બપોરે લગભગ લાલભાઈ જોડે મારે એક જગ્યાએ બહાર જવાનું છે, તો જોઈએ એનો ફોન આવે પહેલાં એડિટિંગ પતી જાય તો બધી બાજુ સચવાઈ જાય। એકચ્યુઅલી મારી એક તકલીફ છે, હું જલ્દી કોઈ નાની પાડી શકતો, આવું કંઈક બોલાવાનું હતો। મારા 50% જેટલું એડિટિંગ પતી ગયું છે અને લાલભાઈનો ફોન આવ્યો કે યાર તમે તો મળતા નહીં, ને આમ ને તેમને ફલાણું ઢીકણું, હવે એ એમના કામમાં બીઝી હોય છે, હું મારા કામમાં બીઝી હોઉં તો અમારે મળાતું નહીં। તો પછી મેં કીધું કે વાંધો નહીં, તમે આવો અત્યારે મેદાનમાં, એમને એક ઈશનપુર કામ છે, તો કે આપણે ઈશનપુર આંટો મારીને, એટલે મેં કીધું ચલો આવો વાંધો નહીં, એડિટિંગ હું થોડી વાર પછી કરીશ, તો અત્યારે આવે છે। અને બાય ધ વે હજુ હું જમ્યો નથી, એકચ્યુઅલી અત્યારે હું જમવા માટે જ નીચે ગયો, જમવા બેસતો જ તો, અને ભાઈ મને એવું થયું મને ભૂખ જ નહીં લાગી। પછી પપ્પાને પૂછ્યું, મેં કહ્યું કેમ આવું થયું પપ્પા ભૂખ નહીં લાગતી, કે મને શું ખબર, તો એવું છે। તો હવે હું ત્યાંથી જઈને આવીશ ને પછી જમવા બેસીશ। તો અમારે ઈશનપુર જે કામ હતું એ પતાવીને આવી ગયા છીએ અમે, અને અત્યારે સાઈડ ઉપર બેઠા છીએ, બહુ દિવસે બેઠા એવું લાગે છે, બહુ દિવસે અમે ભેગા થયા હું ને જયવીર, છેલ્લા ઘણા ટાઈમથી ચા નથી પીધી, આજે અમે ચાનો ઓર્ડર આપી દીધેલો છે, અને ટૂંક સમયમાં વિડીયો શૂટ કરીશું અને નવરાત્રી પછી મળીશું આપણે ફરી। નવરાત્રી પછીની વાત કરે છે, મને કહે છે કાલ દસ્તાવેજ છે, તમે આવજો, કે હજુ 24 કલાક નહીં પૂરા થવા દે, ડાયરેક્ટ નવરાત્રી પછીની વાતો કરે છે, અને મને ખબર નહીં કેમ વીકનેસ લાગે છે, અને એવું લાગી રહ્યું છે, પેલું ખબર તમે બીમાર પડવાના હોય એના થોડા કલાકો કે થોડા એક દિવસ પહેલાં તમને આઈડિયા આવી જાય કે હા ભાઈ હવે તમારી બોડી સાથ છોડી રહી છે, તો સેમ હું અત્યારે એવું ફીલ કરી રહ્યો છું। આ બાજુનું માથું થોડુંક ભારે લાગે છે અને એવું લાગે કે આમ સુઈ જ જવું જોઈએ એટલે, પણ અહીંયાથી મારું કામ પતાવી હું ઘરે જઈને એડિટિંગ જે થોડું બાકી છે એ પતાવી અને હું સુઈ જવાનો પ્લાન છે મારો, જોઈએ શું થાય, ને ભગવાન કરે અને બીમાર ના પડવું તો સારું। આજે બી આના ઈરાદા કંઈ સાફ નહીં લાગતા, હો મહેરબાની કરજે આજે ના પડતો। સરસ મજાનું જમી લીધું છે, મિક્સ શાક બનાવ્યું હતું, દાળ અને રોટલી જમી લીધું છે, અને અત્યારે વાતાવરણ એટલું ભયાનક થઈ ગયું છે ને, કેવું લાગી રહ્યું છે કે થોડી જ વારમાં વરસાદ પડશે અને ચોક્કસ પડશે, કન્ફર્મ છે, તમે કદાચ પાછળ જોઈ શકતા હશો, એટમોસ્ફિયર ભયંકર લેવલનું થઈ ગયું છે। અને જે હું વાત કરતો હતો કે બોડી વીક લાગતી હતી, વીકનેસ લાગતી હતી, એ મે બી એટલા માટે કે હું જમ્યો નહોતો, એટલે જસ્ટ હું જમ્યો છું એટલે મને અત્યારે થોડું બેટર ફીલ થઈ રહ્યું છે, હું ઉપર આવ્યો છું ને હવે એડિટિંગ કરવા બેસું છું। તો ફાઇનલી મારા બ્લોગનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને મને લાગી રહ્યું છે કે મારે 1.5 કલાકની ઊંઘ લઈ લેવી જોઈએ, કેમ કે હું જાગીશ ને તો હું જીવ બાળીશ, અને જીવ કેમ બાળીશ, જીવ આ વસ્તુના લીધે બાળીશ। હવે મને એટલું તો ખબર પડી ગઈ છે કે આપણા હાથમાં તો કંઈ છે નહીં, હું ગમે એટલું બોલીશ, ગમે એટલી બકવાસ કરીશ, અને પડવાનું હશે તો એ પડશે જ, તો કુદરત છે એને એનું કામ કરી લેવા દઈએ। બહાર છે ને વરસાદ પડે એવું હતું, એટલા માટે થઈને અમે લોકોએ આ રીતનું ત્યાં ઉપરથી બાંધી અને આ રીતનું પ્લાસ્ટિક અહીંયા બાંધી દીધું, જેથી કરીને વરસાદ પડે ને તો આપણા માતાજીનો ફોટો અને આ બધું પલળે નહીં, પણ અત્યારે આ બધું કરી દીધા પછી બહાર આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું, એ બી આપણી જોડે ગેમ રમે કે તમને મજૂરી તો હું કરાવીશ જ, કરાવો કરી લઈશું। મારો વ્લોગ છે ને જેટલું મારે એડિટ કરવાનું હતું એ મેં એડિટ કરી નાખ્યું છે, એટલે ખાલી આગળ પાછળ પેલો કોટ મૂકવાના અને મતલબ કોટ જ કહેવાનું છે, હા સ્લોગન મૂકવાના અને એને કલર કરેક્શન થોડું ઘણું આપવાનું, બસ એટલું બાકી છે, અને એ કરે છે પાર્થ, તો હું હવે હાજનો એને કહે કરું છું કે મારું કામ પતાવે, એનું કંઈક અલગ કામ લઈને બેઠો છે, તો હવે ક્યારે આવે, ક્યારે એ કરે
ક્યારે વિડીયો સેવ થઈ રહે, હવે કાલવાળી થવાની, એક બાજુ ગરબા ચાલતા હોય, એક બાજુ મારે ઘેર જઈને વિડીયો અપલોડ કરવાનું, એ કરવાનું. હવે એ તકલીફ ના પડે ને એટલા માટે થઈને આજ બપોરે મારે સૂવું હતું તો બી હું ના સૂયો અને બપોરે હું બ્લોગને એડિટ કર્યો. થયું તો એવું ને એવું જ. ફાઇનલી સદીઓની રાહ જોયા પછી આ ઘટો એડિટિંગ કરવા આવ્યો છે. એ તમને બધાને કહે છે બધા મજામાં છો, તો બધા મજામાં જ છો આગળ એમના વતીનું મેં કહી દીધું. તો જે મને સાંજ સુધી જે માથું દુખવાનું અને ઊંઘ ને એ બધું આવતું હતું, અત્યારે મેં જઈને છે ને બહાર જઈને સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી થોડા ગરબા સાંભળ્યા ને આખું રિફ્રેશ થઈ ગયું બોલો. અને હવે અમારા આરતીનો ટાઈમ થયો છે એટલે 10-1 મિનિટમાં આરતી ચાલુ થશે. કાલે જો કે આરતી નથી બતાવી પણ આજે હું તમને આરતી બતાવીશ. શું ખાવા બનાવ્યું? કોબીજનું શાક. પણ ટાઈમ જ ના મળ્યો, ખબર જ ના પડી ખાવાની. ટાઈમ જ નતો ખાવાનો. તો આજે ખાવાની મજા આવશે, કોબી ભરપેટ ખાઈ લઈશ. 30 રૂપિયાનું 250 પુલાવ ફેંકી દેવું પડ્યું એટલે એને ભાવ કહી દીધો મને. ટાઈમ નતો, ભૂખ તો હતી મને, ટાઈમ નતો. 5 મિનિટ કાઢી લેવા, 2 રોટલી ખાવાની. એ 5 મિનિટ મેં એડિટિંગ માં આપી, એવું થયું. એના પ્રતાપે લોકો એ આજનો વિડીયો જોયો. કાલ મોટી આરતી ચાલતી હતી ત્યારે હું ઘરે એડિટિંગ કરતો હતો. એ કાલ બપોરે ત્યાં બહાર જવાનું થયું ને એમાં તકલીફ પડી. આજે ક્યાં તકલીફ પડી? બરતાર તો એ તો કાયમનું છે. તો ભાઈ હું જમીને બહાર આવ્યો છું કોમન પ્લોટમાં અને અત્યારે બેઠા છીએ. હજુ 1.25 કલાક વાર છે મોટી આરતીને. તો ત્યાં સુધી હવે બાઇક લઈને હું અને પેલો કપિલીઓ ફરવા જઈએ. બીજે બધે જોઈએ કેવી નવરાત્રી થાય છે, કેમ કે અમારે તો લેટ ગરબા સ્ટાર્ટ થાય. તો ભાઈ આટો મારતા આવીએ બીજે બધે. તું ગરબા ગાવા કેમ નહીં આવતો? લે આવું તો શું, કાલ ગાયો તો પોલાર તે ગાયો તો કાલ ગરબા? મેં તો જોયા નહીં. લે તમને કોલ કોની બર્થડે હતી? હું બહાર આટો મારવા ગયો તો અને એટલું ભયંકર મને માથું દુખતું હતું. તો પછી હું ઘરે આવ્યો, ઘરે આવીને માથાની ગોળી દીધી અને અત્યારે આવીને કોમન પ્લોટમાં બેઠો છું. જોઈએ હવે માથું ક્યારે ઉતરે. અત્યારે મારા ગરબા પચી ગયા છે, લગભગ 2:45 વાગ્યા છે અને ગરબા પચ્યા. પણ દર વર્ષ જેવા ગરબા નહીં થયા. દર વર્ષે બીજા દિવસે બી ભયાનક ગરબા થાય પણ આ વખતે એટલા ગજબના ગરબા નહીં થયા. એટલે મેન્ટલી એવો વિચાર આવે કે આટલી બધી મહેનત કરી, આટલું બધું કામ કર્યું છતાંય આવું થાય તો પછી આટલું બધું તામઝામને આટલી બધી મહેનત ના કરાય એમ. કેમ કે મેન્ટલી ફિઝિકલી બધી રીતે છેલ્લા અઠવાડિયાથી અમે અહીંયા કામ કરતા હોઈએ અને પછી એ પ્રમાણેનો રિસ્પોન્સ ના મળે તો એવું થાય. પણ ચાલ્યા કરે, જોઈએ હજુ આગળ. ઘણા બધા દિવસો છે, ઘણા બધા એટલે 7 કે 8 એટલા જ દિવસ છે, બહુ નથી. પણ જોઈએ, આઈ હોપ કે આગળના દિવસોમાં મજા આવે. આજે તો નહીં આવી ટુ બી ઓનેસ્ટ, પણ આગળ આવશે એવી મને આશા છે. તો અત્યારે વાગ્યા છે 4:30 અને હું મારા ઘરે આવી ગયો છું. ગરબા પત્યા પછી અમે લોકો મેદાનમાં બેસી રહ્યા હતા અને ખાલી ખાલી વાતો જ કરતા હતા. ઘરે જવાની ક્યાંની ઈચ્છા હતી પણ ઊભું થવાનો કંટાળો આવતો હતો એટલે ત્યાંના ત્યાં બેસી રહ્યા, વાતચીત જ થતી હતી. પછી થયું કે ભાઈ ચલો ફટાફટ જઈએ ઘરે તો ઊંઘ પૂરી થાય, કેમ કે છેલ્લા અઠવાડિયાથી ઊંઘ પૂરી થતી નથી અને લાગે છે કાલે બી પૂરી નહીં થાય. કેમ કે કાલે બી કદાચ બની શકે મારે વહેલું ઉઠવાનું છે. એનીવેઝ, એ જે પણ હોય, જો તમને આ વ્લોગ ગમ્યો હોય ને તો પ્લીઝ 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 એને લાઈક કરી દેજો. પેલું લાઈકનું બટન છે ને જોરથી દબાવો એને, અને બાજુમાં જ સબસ્ક્રાઈબનું બટન છે રેડ કલરનું, એને દબાવીને વ્હાઇટ કરી દો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને ક્લિક કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દો જેથી તમને નોટિફિકેશન મળે. અને તમને વ્લોગમાં શું ગમ્યું શું ના ગમ્યું કંઈ પણ સજેશન હોય તમે મને સજેશન કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તો પ્લીઝ કોમેન્ટ કરજો અને તમારે ત્યાં નવરાત્રી કેવી જઈ રહી છે એ પણ નીચે કોમેન્ટમાં કહેજો. અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો તમને ખબર જ છે.
તો મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોયો.